विद्यार्थी मित्रों मजामा सोने तो आज अपने धोरण 6 मा 8 नंबर 4 भणीशुं। 8 नंबर पहलो बीजो त्रीजो जोई लीधो। हवे आपणे 8 नंबर 4 वस्तुओना जूथ बनावा एटले शुं। तो वस्तुओने गोठवी कया कया जूथ बनावीशू ए पण आपणे ध्यानमां लईशुं। तो वस्तुओना जूथ बनावा तेनो मेन सॉर्टिंग मटेरियल्स इंटू ग्रुप्स तो सौ प्रथम पदार्थो वस्तुओ आपणे चकासवानी छे। पदार्थ एटले कोई वस्तु जेनी बनेली होय तेने पदार्थ कहेवाय। कोई वस्तु कई वस्तु दाखला तरीके आपणे वर्गखंडनी वस्तुओनी वात करीए तो टेबल सारू बनेलू छे तो टेबल ए लाकड़ानुं पण होई शके अने लोखंडनुं पण होई शके। तो लाकड़ू ए पदार्थ छे। टेबल जो लोखंडनुं बनेलू होय तो लोखंड ए पदार्थ छे। बेंचेस की बात करिए तो बेंचेस सारी बनेली छे। बेंचेस आपणे जोईए छीए कि अत्यारे लाकड़ामांथी पण बनेली होय छे लोखंडमांथी पण बनेली होय छे। घणा वर्षो पहेला हमेशा बेंचेस लाकड़ामांथी बनेली हती, अत्यारे लोखंडमांथी पण बेंचेस बनावे छे। एटले बेंचेस लाकड़ामांथी बनावी एटले लाकड़ू पदार्थ छे। बेंचेस जो लोखंडमांथी बनावेली होय तो लोखंड ए पण पदार्थ छे। पंखानी वात करीए फेन तो पदार्थ लोखंडमांथी पाखिया बनाव्या तो ए लोखंड पदार्थमांथी बनेली छे। पंखो बनेलो छे। बीजो अन्य वस्तुओ आ तो आपणे वात करी दड़ो वात करीए बॉल तो ए दड़ो रबरमांथी बनेलो छे। रबर ए पदार्थ छे। तो कोई वस्तु जेथी बनेली होय તેને પદાર્થ કહેવાય। અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લઈને ચેક કર્યું, અહીંયા ખુરશી વસ્તુ છે તો એ લાકડું ખુરશી લાકડામાંથી બનાવ્યું તો લાકડું પદાર્થ છે। જો ખુરશી લોખંડમાંથી બનાવેલી હોય તો લોખંડ પદાર્થ છે। પ્લાસ્ટિકથી બનાવેલી હોય ખુરશી, અત્યારે શહેરોની ખુરશીઓ પ્લાસ્ટિકમાંથી તો એ પદાર્થ ના। તો વસ્તુઓને કઈ રીતે એને જૂથ બનાવવામાં આવે છે એ આપણે જોઈએ તો વસ્તુઓમાં આકાર, રંગ, દેખાવ કે અન્ય ગુણોની સમાનતા કે ભિન્નતાને આધારે જૂથોમાં વહેંચણી કરવામાં આવે છે। વસ્તુઓના આકારને જોવામાં આવે છે। આકારની દ્રષ્ટિએ એ વસ્તુઓ કયો રંગ ધરાવે છે એની દ્રષ્ટિએ પણ, એનો દેખાવ કેવો છે, ચોરસ, લંબચોરસ, ગોળ કે અન્ય ગુણો, એ કયા ગુણધર્મો ધરાવે છે એને આધારે આપણે જૂથમાં વહેંચણી કરી શકીએ છીએ। તો આ વસ્તુઓ બધી જે કઈ છે એ વસ્તુઓ કોઈ એક કે બે કરતા વધુ પદાર્થોની પણ બનેલી હોય છે। વસ્તુઓ જુદા જુદા પદાર્થોની બનેલી હોય છે અને વસ્તુઓને જૂથોમાં વહેંચણી કરવા માટે ઘણી બધી રીતો છે। જૂથોમાં વહેંચણી કરવી હોય, એક નંબર કાચની વસ્તુઓ, આપણે કઈ વસ્તુઓ કાચમાંથી બને છે એને આપણે એકઠી કરીએ તો કાચની વસ્તુઓનું જૂથ બનાવી શકાય। ધાતુઓની વસ્તુઓ, લોખંડ, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, તાંબુ, એ બધી ધાતુઓની દ્રષ્ટિએ પણ એનું વર્ગીકરણ કરી શકાય। પ્લાસ્ટિકની વસ્તુઓ કે ડોલ, ટબ, પ્લાસ્ટિકમાંથી બનાવેલા છે બ્રશ તો એ પ્લાસ્ટિકની વસ્તુઓનો જૂથ। 4 નંબર લાકડાની વસ્તુઓ, લાકડામાંથી શું બને તો ટેબલ, બેન્ચ, બારણા,
वगैरह ये लाकड़ा माथी बनावेली वस्तुओं नु जूथ गणाय छे। पांच नंबर कागज नी वस्तुओ, तो कागज आपणे वात करीए के पुस्तक, नोटबुक, न्यूज़पेपर ए बधी कागज नी वस्तुओं नु जूथ गणाय। अने छ नंबर माटी नी वस्तुओ, माटी माथी शुं बने छे बाळक, तो माटी माथी रमकड़ा पण बनी शके। अने पाणी भरवा माटे जे माटली वपराय छे એનો આપણે ઉપયોગ કરીએ છીએ, માટલી, પછી ફૂલડી, દીવડા માટે જે પૈસા બનાવીએ છીએ એ, તો એ માટીની વસ્તુઓ છે બરાબર। તો વસ્તુઓને જૂથોમાં વહેંચણી કરવા માટે આટલી રીતો છે। કાચની વસ્તુઓ, ધાતુઓની વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, લાકડાની વસ્તુઓ, કાગળની વસ્તુઓ અને માટીની વસ્તુઓનો જૂથ બનાવવામાં આવે છે. હવે આ તો જૂથમાં વહેંચણી કરી આપણે છ એક પ્રકારે, પરંતુ પદાર્થોના કેટલા ગુણધર્મો અને તેના આધારે નીચે મુજબ જૂથની રચના કરવામાં આવે છે. કઈ રીતે? તો પહેલો નંબર છે દેખાવ, ચમકવાળા પદાર્થો, ચમક વગરના પદાર્થો. તો ચમકવાળા પદાર્થો કયા દેખાય છે? તો સ્ટીલનો પ્યાલો, થાળી, એ ચમકવાળા પદાર્થો છે। સોનું, ચાંદી, ચમક વગરના પદાર્થો કયા છે? તો બેન્ચીસ ચમક નથી ધરાવતી, ટેબલ ચમક નથી ધરાવતા, તો એ ચમકવાળા અને ચમક વગરના પદાર્થોમાં વર્ગીકરણ કરી શકાય। બે નંબર છે સખતપણો, નરમ પદાર્થો અને સખત પદાર્થો। તો રબર નરમ પદાર્થ છે, લોખંડ ને તિજોરી સખત પદાર્થ છે, રબરનો દડો નરમ પદાર્થ છે, આપણે ટેબલ સખત પદાર્થ છે। તો નરમ પદાર્થો અને સખત પદાર્થોમાં પણ આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ। ત્રણ નંબર છે દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થો। તો પાણીમાં દ્રાવ્ય પદાર્થોની વાત, દ્રાવ્યતાને આધારે અમે વહેંચણી કરી શકાય। ખાંડ, તો ખાંડ પાણીમાં ઓગળી શકે તેવો પદાર્થ છે, પાણીમાં દ્રાવ્ય પદાર્થ। અદ્રાવ્ય રેતી, રેતીમાં પાણી, પાણીમાં રેતી ઓગળી શકતી નથી, દ્રાવ્ય થતી નથી, એ નીચે ઠળે છે પાણીમાં, એ ઓગળી ન ગણાય, એટલે એ અદ્રાવ્ય પદાર્થ છે। લોખંડ, લોખંડ પણ પાણીમાં ઓગળતું નથી, અદ્રાવ્ય પદાર્થ ગણાય। જ્યારે બીજો દ્રાવ્ય લઈએ આપણે ગોળ, ગોળ પાણીમાં ઓગળી જાય છે, તો પાણીમાં દ્રાવ્ય પદાર્થ છે। તો એટલે કે પદાર્થોને, વસ્તુઓને પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થોમાં પણ આપણે વહેંચણી કરી શકીએ છીએ। પછી ચાર નંબર, પાણીમાં તરે અથવા ડૂબે, એટલે કે પાણીમાં તરતા અને ડૂબતા પદાર્થોમાંથી વર્ગીકરણ। પાણીમાં તરતા, પાણી ઉપર શું તરે? તો પાણી ઉપર તરતા પદાર્થો શું તરી શકે છે બાળકો પાણીમાં, અને શું ડૂબી શકે છે એવા પદાર્થોમાં પણ આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ। તો આપણે સામાન્ય રીતે એમ સમજીએ છીએ કે હલકા પદાર્થો હોય એ પાણી ઉપર તરે છે અને ભારે પદાર્થો પાણીમાં ડૂબી જતા હોય છે। પાંચ નંબર પારદર્શકતા, પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થો। તો પારદર્શક પદાર્થ એટલે શું? તો જે પદાર્થોની આરપાર આપણે જોઈ શકીએ છીએ તેવા પદાર્થોને પારદર્શક પદાર્થો કહે છે। કયા પદાર્થો એવા છે કે જે પદાર્થોની આપણે આરપાર જોઈ શકીએ છીએ? તો કાચ, કાચની આરપાર આપણે જોઈ શકીએ છીએ। કેટલાક કાચ એવા હોય છે કે થોડું જોઈ શકાય, થોડું ન જોઈ શકાય। તો કેટલાક કાચ, એટલે આપણે સામાન્ય કાચની વાત કરીએ છીએ કે કાચ આરપાર જોઈ શકાય, એને પારદર્શક પદાર્થ કહેવાય। અપારદર્શક, અપારદર્શક એટલે શું? તો જે પદાર્થોની આરપાર આપણે જોઈ શકતા નથી તેવા પદાર્થોને અપારદર્શક પદાર્થો કહે છે। લાકડું, લોખંડ, કૂઠું, એની આપણે આરપાર જોઈ શકતા નથી, તેને અપારદર્શક। અરીસો પણ અપારદર્શક છે પણ, અરીસો જે માથું ઓરવા માટે અરીસાનો ઉપયોગ કરીએ છીએ આપણે, એ અરીસો અપારદર્શક ગણાય, એ તો આખું પ્રતિબિંબ દેખાય છે, એની આરપાર જોઈ શકાતું નથી, એટલે અરીસો અપારદર્શકમાં આપણે ગણી શકાય। પારભાષક પદાર્થો, પારભાષક પદાર્થો એટલે
कोई पण पदार्थ नी आर पार अंशतः जोई सकाय न जोई सकाय तेवू होय तेने पार भाषक पदार्थ कहे छे। तेलियो कागळ ए पार भाषक पदार्थ छे। दूधियो काच पार भाषक पदार्थ छे। थोड़ुं जोई शकीए छीए थोड़ुं नथी जोई सकता। एने पार बहोळुं पाणी गंदुं पाणी रहोळुं पाणी कहेवाय। तो एनी पण आपणे थोड़ुं जोई शकीए थोड़ुं न पण जोई शकीए एवुं होय तेने पार भाषक पदार्थ कहे छे। એટલે કે આપણે પદાર્થોના ગુણધર્મોને આધારે આપણે પાંચ પ્રકારે પદાર્થોનું વહેંચણ કરી શકીએ છીએ। સખતપણાને આધારે, દેખાવને આધારે, દ્રાવ્યતાને આધારે, પાણીમાં તરે અથવા ડૂબતાને આધારે અને પારદર્શકતાને આધારે। એટલે કે આપણે પદાર્થોનું વર્ગીકરણ કરવા માટે ચમકવાળા ચમક વગરના પદાર્થો, નરમ પદાર્થો, સખત પદાર્થો, પાણીમાં દ્રાવ્ય પદાર્થો, અદ્રાવ્ય પદાર્થો, પાણીમાં ડૂબે તેવા પદાર્થો, ન ડૂબતા પદાર્થો, પારદર્શક પદાર્થો, અપારદર્શક પદાર્થો અને પારભાષક પદાર્થો, એટલે આટલા પ્રકારે આપણે વસ્તુઓને જૂથમાં વહેંચણી કરી શકાય। શરૂઆતમાં આપણે છ પ્રકાર જોયા, સર્વ પાંચ અગિયાર પ્રકારે આપણે પદાર્થોને ગુણધર્મોને આધારે જો વસ્તુઓના જૂથ બનાવવા હોય તો આ પાંચ પ્રકારમાંથી આપણે વહેંચણી કરી શકીએ અલગ અલગ। અને કેટલીક આપણે સામાન્ય રીતે સમજીએ તો છ પ્રકારે પણ આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ। એટલે આ જૂથોનું વર્ગીકરણ કહેવાય। સોર્ટિંગ મટીરિયલ છે તો ગ્રોથ જૂથોનું પદાર્થોના જૂથોનું વર્ગીકરણ આપણે નીચે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીશું। પુસ્તક, પિયાનો, ખુરશી, રમકડું અને ચપ્પલ, તો પુસ્તક છે સામું બનેલું હોય છે એ વિચારો આપણે શરૂઆતમાં વાત કરી કે વસ્તુ એ એક કે બે પદાર્થોની કે બે કરતાં વધુ પદાર્થોની બનેલી હોય છે। પદાર્થોમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે તો પેલું પુસ્તક છે। પુસ્તક સામાથી બને તો કાગળ જોઈએ પુસ્તક માટે। પ્યાલો છે, પ્યાલો બનાવવા સામો આપણે ઉપયોગ કરીએ છીએ। લોખંડ, એલ્યુમિનિયમ, કાચ, કાચનો પણ પ્યાલો હોઈ શકે એટલે કાચનો પણ ઉપયોગ થાય છે। ખુરશી બનાવવા માટે શરૂઆતમાં આપણે વાત કરી કે ખુરશી લોખંડની પણ હોઈ શકે, લાકડાની પણ હોઈ શકે અને પ્લાસ્ટિકમાંથી પણ અત્યારે બને છે એટલે ખુરશી બે કરતાં વધુ પદાર્થોની બનેલી છે। રમકડું, રમકડા પ્લાસ્ટિકના પણ રમકડા હોય છે, માટીમાંથી પણ આપણે રમકડા બનાવીએ છીએ। ચંપલ, ચંપલ માટે રબરના ચંપલ કે ચામડામાંથી ચંપલ બનાવીએ છીએ। હવે આપણે થોડુંક ડિટેલ્સ કે વસ્તુને આપણે મોટાભાગની વસ્તુઓને આપણે ઓળખીએ છીએ પણ એ વસ્તુઓ સામાથી બનેલી છે શું છે એ આપણે જાણીએ છીએ તો એમાં શું અસંગત છે એવા કેટલા ઉદાહરણો દ્વારા આપણે સમજીશું। અહીંયા આપણે અસંગત વસ્તુ કે બાબત દૂર કરવી, અસંગત લાગતું હોય આપણને સળંગ એક નંબરમાં એક બે ત્રણ ચાર પાંચ નામ આપ્યા છે એમાંથી આપણે એક નામ દૂર કરવાનું છે જે અસંગત છે બાબત સાથે। ખુરશી, પલંગ, ટેબલ, બાળક અને તિજોરી આપણે જાણીએ છીએ કે ખુરશી લોખંડમાંથી બનેલી છે, ચલો પલંગ લોખંડમાંથી બનેલો છે, ટેબલ લોખંડમાંથી બનેલો છે, બાળક એ વિચારીએ આપણે તિજોરી લોખંડમાંથી બનેલી છે તો બાળકો તમને તરત જ ખબર પડશે કે બાળક એ સજીવ છે એટલે સજીવ અને નિર્જીવનું જૂથ પણ આપણે વહેંચણી આમાં કરી શકીએ કે બાળક એ તો સજીવ છે એ નામ અલગ પડે છે એટલે અસંગત વસ્તુ કે બાબત દૂર કરો તો અહીંયા બાળક આવશે કે આપણે બાળકને અલગ કરીશું। પહેલા ચાર નામની વહેંચણી અલગ અને બાળક અલગ। બે નંબર ગુલાબ, ચમેલી, હોળી, કમળ આ ચાર અને હજારી ગોળી બરાબર આમાં આપણે વાંચીએ આ નામ એટલે આપણને તરત જ ખબર પડશે
કે ચાર એક નામ છે ખુલના છે, અને જ્યારે એક નામ હોડી છે એ અલગ પડે છે, હોડી નામ અલગ પડે છે. ગુલાબ ચમેલી કમળ અને હજારી ગોટો ફૂલોના નામ છે, જ્યારે હોડી એક સાધન વસ્તુ છે એટલે એ નામ અલગ પડે છે. ત્રણ નંબર છે એમાં આપણને નામ આપેલા છે લોખંડ તાંબુ ચાંદી રેતી. તો લોખંડ ધાતુ છે, તાંબુ પણ ધાતુ છે, ચાંદી પણ ધાતુ છે, રેતી અલગ પડે છે એટલે પેલી ધાતુઓના નામ છે ત્રણ. આ ચોથા નંબરનું રેતી નામ છે એ અલગ પડે છે એટલે એ નામ અલગ. એટલે અસંગત વસ્તુ આવા તો ઘણા બધા ઉદાહરણો હોય. એમાં ચોથું ઉદાહરણ જોઈએ આપણે કે ખાંડ ગોળ કોપર સલ્ફેટ અને રેતી. તો પેલા ઓગળતા પદાર્થો છે દ્રાવ્ય, રેતી અદ્રાવ્ય છે, એમાં પણ રેતી અલગ પડશે. એટલે આપણે આવા જૂથોની વહેંચણી કરી શકીએ અને પદાર્થો સાના સાના બનેલા છે એના વિશે પણ આપણે વિચારીએ તો આ રીતે જૂથોની વહેંચણી થઈ શકે છે. બાળકો તો વસ્તુઓના જૂથ બનાવવા સોર્ટિંગ મટીરિયલ છે તો ગ્રોસ આવા જૂથો બનાવીને આપણે અલગ અલગ ઉદાહરણ લઈને પણ આપણે સમજી શકીએ. તો મેં ખાસ કરીને છ નંબર જોયા, ઉપરાંત આ પાંચ નંબર પાંચમાં પણ વિભાગ પડે છે. દરેકમાં બે બે કે આપણે વાત કરી કે દેખાવની આધારે ચમકવાળા ચમક વગરના જૂથ આપણે પાડી શકીએ, નરમ પદાર્થો સખત પદાર્થોનું જૂથ પાડી શકીએ, દ્રાવ્યતાને આધારે કેટલાક પદાર્થો દ્રાવ્ય કેટલાક અદ્રાવ્ય છે એનું પણ જૂથ પડે, અને પાણીમાં તરતા હોય ડૂબતા એવા પદાર્થોનું જૂથ પડે. પારદર્શકતાની વાત કરી અને મુખ્ય આપણે પોઈન્ટો આ પણ જોયા છ કે કાચની વસ્તુઓ કઈ છે, પ્લાસ્ટિકની કઈ છે, કાગળની વસ્તુઓ કઈ છે, ધાતુઓની વસ્તુઓ કઈ છે, લાકડાની વસ્તુઓ કઈ છે અને માટીની વસ્તુઓ કઈ છે. તો બાળકો આપણે કોઈ વસ્તુ હોય કોઈ પદાર્થ હોય તો વસ્તુ છે એ બે બે કરતાં વધુ પદાર્થો એક પદાર્થને પણ બનેલી હોય છે, અને જુદા જુદા પદાર્થો વડે વસ્તુઓ બનાવી શકીએ છીએ. તો આ પાઠ નંબર ચાર અહીંયા પૂર્ણ થાય છે. ઘરેથી બાળકો તમારે સ્વાધ્યાયના પ્રશ્નો લખી દેવાના રહેશે અને જ્યારે શાળા શરૂ થશે ત્યારે આપણે જોઈશું.